આલે પોતાનો ટિફિન બોક્સ ના ભૂલીશ અનિતા. અનિતા, તે દિવસે મેં જોયું કે કેટલાક છોકરાઓ બેદરકારીથી ગાડી ચલાવી રહ્યા હતા, જેનાથી એમનો અકસ્માત થઈ ગયો. એટલા માટે સાવધાન રહેજે અને પોતાનું ધ્યાન રાખજે બેટા. હા, હું તમારી ચિંતા સમજુ છું પપ્પા. હું ધ્યાન રાખીશ. આવજો. ક્યાં જઈ રહી છે બ્યુટીફુલ? મલકાઈ તો દે. ઠીક છે, તો તું અમને ભાવ નથી આપી રહી. હવે એટલી પણ સરસ નથી દેખાતી. તું ઠીક તો છે ને અનિતા? શું વાત છે? સ્કૂલના રસ્તામાં કેટલાક છોકરાઓએ મને સીટી મારી અને અભદ્ર કોમેન્ટ્સ કર્યા. આ બધું એક અઠવાડિયાથી ચાલી રહ્યું છે અને મને સમજાતું નથી કે શું કરું. આ બાબત ઘાતક છે. શું તે પોતાના માતાપિતાને આ અંગે વાત કરી? મને ભય છે કે તેઓ ક્યાંય મારી શાળા જ ન છોડાવી દે. અનિતા, મને લાગે છે તારે આપણી ક્લાસ ટીચર સાથે વાત કરવી જોઈએ. મને ખાતરી છે કે તે જરૂર તારી મદદ કરશે. નીરવાને હું તારી સાથે આવીશું. હેલો સ્ટુડન્ટ્સ, જણાવો હું તમારી શું મદદ કરી શકું છું? મેમ, અમે સૌ અહીં પોતાની દોસ્તની મદદ કરવા આવ્યા છીએ. બોલો અનિતા, અમે સૌ તારી સાથે છીએ. મેમ, ગભરાઓ નહીં બાળકો, હું અહીં એકલી જ છું, એટલે ખચકાટ વગર જણાવો, ડરો નહીં. મેમ, એક અઠવાડિયાથી સ્કૂલના રસ્તામાં મોટી વયના છોકરાઓનું એક ગ્રુપ મને જોઈને સીટી મારે છે અને અભદ્ર કોમેન્ટ્સ પાસ કરે છે. મને આ અંગે પોતાના માતાપિતા સાથે વાત કરવામાં બહુ બીક લાગે છે. મેમ, હું તમને કંઈક જણાવવા ઈચ્છું છું. હા નીરવ, જણાવને. થોડાક દિવસ પહેલા આપણી શાળાની બસના ડ્રાઈવરે મને બળજબરીથી પોતાની પાસે બેસાડ્યો. એને મને સ્પર્શ કર્યો જે મને ઠીક ન લાગ્યું. મેં બેસવાનો પ્રયત્ન કર્યો પણ એવી પોતાની પકડ ઢીલી ન કરી. એ બોલ્યું કે જો હું કોઈને આ વાત કરીશ તો એ મને સજા આપશે. હું ખૂબ જ ડરી ગયો હતો. મને દુઃખ છે કે આવું થઈ રહ્યું છે. આ બાબત ખૂબ જ ગંભીર છે. કાલે જ એક વિદ્યાર્થીએ ફરિયાદ કરી કે રમતના પીરિયડ દરમિયાન એક મોટી કક્ષાના છોકરાએ તેને મેદાનમાં લાત અને મુક્કા માર્યા. બાળકો, હિંસા શારીરિક, લૈંગિક અથવા માનસિક હોઈ શકે છે અને સ્કૂલ અથવા તેની આસપાસ ઘટી શકે છે. શાળામાં હિંસા એવી જગ્યા થઈ શકે છે જ્યાં કોઈનું ધ્યાન ન જતું હોય, જેમ કે રમતના મેદાન, ખાલી ઓરડા અને ખાલી પરસાળમાં. જાગૃત રહેવું અને મદદ માંગવાનું ખૂબ જરૂરી છે. તમે બંને ખૂબ બહાદુર છો અને મને આનંદ છે કે તમે મને આ વાત જણાવી. આપણે આચાર્યશ્રી પાસેથી મદદ માંગવી જોઈએ. આવી જાઓ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ મેમ. સર, મારે તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. થોડી વાર પહેલા. શું? સર, તમે તો માનો છો કે હિંસા એક બાળકના વિકાસને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. આના કારણે ચીડિયાપણું, ખરાબ શૈક્ષણિક પ્રદર્શન, શાળાએ ના આવવું અને સમાજથી વેગળા રહેવાની પ્રવૃત્તિ આવી શકે છે. આપણે કંઈક કરવું જોઈએ સર. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તમારો આભારી છું કે તમે આ વાત મને જણાવી. આપણી શાળાના પરિસરની અંદર અથવા બહાર કોઈ પણ સ્થિતિમાં હિંસા સ્વીકાર ન કરી શકાય. હું આના પર કડક કાર્યવાહી કરીશ. આપણે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી શિક્ષક સમિતિઓ અને ક્ષેત્રીય નેતાઓના સહયોગથી સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ માટે એક અભિયાન ચલાવી શકીએ, જેથી કરીને જેવું અનિતા અને નીરવની સાથે થયું તેવું ફરીવાર ન થાય. આ ખૂબ જ સારો સૂચન છે. શુભ સવાર સાથીઓ, આજે હું આપ સૌનું ધ્યાન એક મહત્વપૂર્ણ મુદ્દા હિંસા પર આકર્ષિત કરવા ઈચ્છીશ. હિંસાની કોઈ પણ બાળકના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. હિંસા સૌની ભલાઈ તથા પ્રત્યેક વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસની ચોકસાઈને રાખવાના આપણા વિદ્યાલયના મુખ્ય ઉદ્દેશમાં બાધક છે. બાળકો, હિંસા અને ઉત્પીડનથી બચાવ તમારો અધિકાર છે. જ્યાં સુધી તમારો અવાજ સાંભળવામાં નથી આવતો ત્યાં સુધી હિંસાની વિરુદ્ધ અવાજ ઉપાડતા રહો. પોતાના સાથીઓને સહયોગ કરો અને અવાજ ઉપાડવામાં તેમની મદદ કરો. રીના, શું તમે પણ કંઈક કહેવા ઈચ્છો? બાળકો, કૃપા કરી ડરો નહીં.
અમે અહીં તમારી મદદ માટે જ છીએ. અમે એક ડ્રોપ બોક્સ લગાવ્યું છે જેમાં તમે હિંસાની ઘટનાઓની સૂચના આપી શકો છો. તમે બાળ સુરક્ષા હેતુ કામ કરવા વાળા 4998 પર પણ કોલ કરી શકો છો. અમે તમારી ફરિયાદની છણાવટ કરીશું અને જરૂરી કાર્યવાહી કરીશું. ધન્યવાદ મેમ. બાળકો, જો તમારે કંઈક પણ જણાવવું હોય તો તમે મારા ઓફિસમાં પણ આવી શકો છો. સુરક્ષિત રહો. આપણે આપણા બાળકોને એક હિંસા મુક્ત જિંદગી આપવાની છે. જવાબદાર વાલી, શિક્ષક તથા સામુદાયિક નેતા હોવાના નાતે આપણે તેઓની વાત સાવચેતી પૂર્વક સાંભળવાની રહેશે. આપણે તેઓના પર કોઈ આરોપ નથી લગાવવાનો. આખા સમુદાયે એક એવા વાતાવરણનું નિર્માણ કરવાનું રહેશે જ્યાં બાળકો હિંસા, ઈજા તથા દુર્ઘટનાઓથી સુરક્ષિત રહે. ચાલો આપણે સૌ મળીને પોતાના બાળકો માટે સુરક્ષિત, ભયમુક્ત તથા જીવંત શૈક્ષણિક વાતાવરણની ચોકસાઈ માટે કાર્ય કરીએ.